નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અગ્રમ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે લગ્નમાં જે અત્યારે હાલ ભગ્ન જે સર્જાતું હોય છે. લગ્નની જે વાત કરતા છે, જે લગ્ન હોય છે તે સાત જન્મનો સાથ કહેવાતો હોય છે. પણ અત્યારે હાલ જે લગ્ન અત્યારે હાલ જે યુવક અને યુવતી સાથે જે બંને એક ગ્રંથિમાં જોડાયા છે, અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે તે ગ્રંથિ ક્યાંક ને ક્યાંક દૂર થતી હોય તે. કેમ કે જ્યારે ત્રણ મહાનગરપાલિકાઓની જો વાત કરવામાં આવતી હોય તો અમદાવાદ, રાજકોટ અને વડોદરા, તેમાં જે રીતે લગ્ન ગ્રંથિમાં જોડાયેલા યુવકો એક્સટર્નલ અફેર્સ કરતા હોય છે અને એક્સટર્નલ પ્રેમ કિસ્સા અત્યારે હાલ જે ભંગાણનું કારણ બની જતા હોય છે તેવું લાગી રહ્યું છે. કેમ કે જ્યારે એક્સટર્નલ અફેરની વાત કરવામાં આવતો, તેમાં જે કહેવામાં આવતો જે એક્સટર્નલ અફેર એટલું બધું આગળ વધી જતું હોય છે કે તેમાં જે હત્યા, તેમજ મારામારી અને બ્લેકમેલનું કારણ પણ તેમાં બની જતું હોય છે. જે રીતે એક્સટર્નલ અફેરની વાત કરવામાં આવતો, જે રીતે ગુનાહિત વૃત્તિ કરનારની અત્યારે હાલ મનોસ્થિતિ બગડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જ્યારે પરમ દિવસે જે રીતે અમદાવાદની વાત કરવામાં આવે, તેમજ જે રીતે રાજકોટ અને આજે જ્યારે વડોદરા, દરેક જ્યારે આપણે કેસ જોતા હોય ને, તેમાં પણ એક મહત્ત્વનું જોવા મળતું હોય છે કે કોઈ પણ યુવક કે યુવતી અત્યારે હાલ એક્સટર્નલ અફેર્સમાં જોડાય છે તો ત્યારે તેની મનોસ્થિતિ અત્યારે હાલ કેવી સર્જાતી હોય છે તે પણ જાણવા મળતું નથી. કેમ કે મનોસ્થિતિ અત્યારે હાલ એટલી વિકૃત બની જતી હોય છે કે અત્યારે હાલ પોતાના પતિ કે પત્નીને અત્યારે હાલ મારી નાખવા સુધી અત્યારે હાલ ત્યાં પહોંચી જતા હોય છે. તેમજ આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગુજરાતના જાણીતા સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાઈ જી. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રશાંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે રીતે મહત્વની વાત કરવામાં આવતી જે અસામાજિક વૃત્તિ જે અત્યારે દિવસે ને દિવસે વધી ગઈ છે, તો આ અસામાજિક વૃત્તિનું સર્જન કેવી રીતે થાય? જનરલી જે આમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની જે વાત કરીએ છીએ એ બહુ સાહજિક રીતે થઈ જતી વાત છે સોસાયટીની અંદર. પણ એના લીધે જે ક્રાઇમ્સ થાય છે એ એકચ્યુઅલી એન્ટી સોશિયલ કહેવાય છે. એ ક્રાઇમ જે છે, કોઈનું મારી નાખવું કે કોઈની હત્યા કરવી કે કોઈ પણ રીતે, એ બધી બાબતો જે છે એ ખરેખર કોઈ ક્રિમિનલ ઘટના છે. કારણ કે એક્સ્ટ્રા મેરિટલ અફેર થવા એ સોશિયલ ઘટના છે, સાયકોલોજીકલ ઘટના છે. અને જે ક્રિમિનલ માઇન્ડસેટ જે છે પહેલેથી જ વ્યક્તિમાં પડ્યો હોય અને એને એક્સ્ટ્રા મેરિટલ કોઈ સંબંધ થાય, એટલા માટે પછી એ પોતાની પ્રતિક્રિયાને પોતાની અંદર પડેલા પહેલાં વ્યક્તિત્વમાં પડેલા પહેલાં આક્રમકતાના સ્વભાવને બહાર લાવે છે અને પછી એ રીતે એનો ઉપયોગ કરે છે. એટલે કોઈ વ્યક્તિ ઝઘડીને એની આક્રમકતા બહાર લાવે તો કોઈને મારે છે અથવા કોઈ બીજાને મારી નાખે છે, આવી રીતે બહાર આવે છે. પ્રશાંતભાઈ, જ્યારે આપણે મહત્વની જો વાત કરતા હોઈએ છીએ જે અફેર જે તેરાલ લગ્ન સંસ્થા વચ્ચે જ્યારે જોડાતા હોય છે, જે યુવક કે યુવતી દ્વારા જે અફેરનું જે આ કૃત્ય કરવામાં આવતું હોય છે, તેની લગ્ન સંસ્થા પર કેટલી અસર પડે છે? બહુ મોટી અસર પડે છે. ઇનફેક્ટ લગ્ન બરાબર ચાલતા ના હોય ત્યારે જ આવા પ્રકારના અફેર થતા હોય છે. અને ઘણી બધી વખત જે લગ્ન સંસ્થા પર અસરની જો આપણે વાત કરીએ તો લગ્ન સંસ્થા ધીરે ધીરે નબળી પડી રહી છે, એમાં કોઈ બેમત નથી. ધીરે ધીરે લિવિંગના કિસ્સા વધી રહ્યા છે, છોકરાઓ મોડી ઉંમરે પરણી રહ્યા છે. એટલે એ પણ એક બહુ મોટું સૂચક છે કે લોકોને લગ્નમાં બહુ ઝડપથી વિશ્વાસ આવતો નથી. માતા પિતાને ઝઘડતા જુએ એટલે બાળકો ઘણી બધી વખત એવું કહે છે કે અમારે તો મેરેજ કરવા જ નથી, મેરેજમાં કોઈ સુખ શાંતિ જેવું છે જ નહીં. એટલે આ આખી જે ઘટના જે છે એ ધીરે ધીરે સામાજિક એવું સ્વરૂપ લઈ રહી છે જે એક ચેન્જ બાજુ જઈ રહી છે. અને એના માટે જૂની લગ્ન સંસ્થાની જે વાત છે કે જન્મોજન્મનો કરાર ને આ એ બધી વાતો અત્યારે લોકોને બહુ ગળે ઉતરતી નથી. એમને એવું છે કે બીજા જન્મની વાત જવા દો, આ જન્મમાં શું કરે છે જુઓ, અને આ જન્મમાં જો બરાબર હોય તો એ જીવનસાથી યોગ્ય છે, નહીંતર નહીં. અને ઝડપથી લગ્નને તોડી નાખવાની વાત પણ બહુ ઈઝીલી લોકો હવે એક્સેપ્ટ કરતા થઈ ગયા છે. એટલે એવું કહી શકાય કે અત્યારે હાલ દરેક યુવાનો સાત જન્મો કા સાતમાં અત્યારે હાલ કોઈ માનતું નથી. ના ના, બિલકુલ. આપણે જ્યારે પ્રશાંતભાઈ કોઈ પણ વ્યક્તિની વાત કરતા હોઈએ તો આ વ્યક્તિ કઈ રીતે આવા કારણો માટે પ્રેરાય છે, તેમજ અફેર્સ માટે પ્રેરાય છે, તેના કયા કયા મૂળભૂત કારણો હોઈ શકે? મોટે ભાગે લગ્ન જીવનમાં અસમતુલા સર્જાય કે લગ્ન જીવનમાં દુઃખ સર્જાય કે મોટે ભાગે લોનલીનેસ હોય છે. વ્યક્તિ જ્યારે એકલી પોતે પડી જતી હોય છે લગ્ન જીવનમાં અને બહુ અપેક્ષાઓ સાથે એ લગ્નમાં પ્રવેશી હોય છે ત્યારે આવા અફેર સર્જાય છે. બીજું મહત્વની વાત છે લસ્ટ, એટલે કોઈ પણ શારીરિક ઈચ્છાઓ માટે થઈને પણ ક્યારેક એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જોડાય છે. ઘણી વખત એવું થાય છે કે એને નાનપણથી કદાચ એ પ્રકારનું એ બધું રોમેન્ટિક મૂવીઝ કે રોમેન્ટિક નવલકથાઓ બધી બહુ જ વાંચી હોય અને એની અંદર પણ આવા પાત્રો જે છે એને હિરોઇસ્ટિક બતાવવામાં આવ્યા હોય કે હિરોઇઝમ કરતા બતાવવામાં આવ્યા હોય ત્યારે એને એવું થાય છે કે ના, હીરો તો આવું કરી શકે. એટલે આપણા ચલચિત્રોમાં, પિક્ચરોમાં, સિરિયલોમાં પણ તમે જુઓ તો એક નહીં તો બીજી સિરિયલોમાં લગભગ
લગભગ દરેક સિરિયલોમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર બતાવવામાં આવે છે. આ બધાની અસરો જે છે એટલે સમાજની અંદર થતી ઘટનાઓની અસરો જે બધી છે, મીડિયાની અસરો જે છે, એ બધી જ એન્ટરટેઇનમેન્ટના જે કંઈ પણ તંત્ર છે બધાની અસરો વ્યક્તિ પર થાય છે અને વ્યક્તિ એવું સમજવા માંડે છે કે આ દુનિયામાં આવું બધું જ ચાલે છે. એટલે એ એક બહુ મોટી વાત છે. ક્યારેક એવું બને છે કે કોઈક હેતુસર, કોઈ કારણસર કે કોઈ પણ પોતાનો સ્વાર્થ કઢાવવા માટે વ્યક્તિ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પડે છે, એવું પણ બની શકે. ક્યારેક એવું લાગે છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર જે છે એ કશું જ જીવનમાં, લગ્ન જીવનમાં બોર્ડમ હોય, સાવ બોર થઈ ગયા હોય લગ્ન જીવનમાં, તો પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર બાજુ વળી જાય છે. ક્યારેક એવું થતું હોય કે પોતાની બહેનપણી કે મિત્રો જે છે એવા લોકોને એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય તો એમ થાય કે હું રહી ગઈ કે હું રહી ગયો, એટલા માટે એ લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પડે છે. ઘણી બધી વખત સૌથી વધારે ડિપ્રેસ્ડ લોકો જે હોય અને પોતે નિરાશામાં ફરતા હોય અને કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જે ખરેખર એને ઓળખી શકે, એને સાથ આપે, ત્યારે પણ કોઈ વ્યક્તિ જે છે એ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પડે છે. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પડવાના ઘણા બધા રીઝન છે, ઘણા બધા સાયકોલોજીકલ રીઝન્સ છે. તો આનાથી એમ નથી લાગતું અત્યારે કે જે રીતે સમાજને પણ કોઈ વાંધો ઉદ્ભવવો જોઈએ, પણ અત્યારે સમાજને પણ અત્યારે કોઈ વ્યક્તિ ધ્યાન નથી રાખતું, તેમજ સમાજને અત્યારે કોઈ સમજતું નથી તેવું લાગી રહ્યું છે? તો આની પરથી થાય છે એવું કે જો પતિ પત્ની બંનેમાંથી પત્નીને કોઈક સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય તો પતિને ત્રીજે કોઈક જગ્યાએ હોય છે અફેર, આવું પણ ઘણી બધી વખત બનતું હોય છે. એટલે કદાચ એકબીજાને ખબર પણ હોય છે, ક્યારેકને ખબર નથી પણ હોતી, અને આમ દેખાવ એવો કરે છે કે બંને જણા બહુ નજીક છે એવો દેખાવ કરતા હોય છે. ક્યારેક બંને જણને બધી જ ખબર હોય છે પણ ચલાવી લેતા હોય છે, આવું પણ હોય છે. એક ગોઠવણના ભાગરૂપે તે લોકો સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને આ દુનિયાની અંદર ઉછેરવા માટે થઈને કે યોગ્ય રીતે એ લોકોને પેરેન્ટિંગ મળે એટલા માટે થઈને એ લોકો સાથે રહેતા હોય છે, એવું પણ બનતું હોય છે. પણ એટલું નક્કી છે કે આ પ્રકારના સંબંધો જે છે એ બાળકોને તો નુકસાન કરે જ છે. ડૉક્ટર પ્રશાંત, જ્યારે આપણે જે પોતાના લાઈફ પાર્ટનરની વાત કરતા હોઈએ, તો જે રીતે લગ્ન ગ્રંથિથી જે યુવક અને યુવતી જોડાય છે, તો શું પોતાના લાઈફ પાર્ટનર સાથે આ વફાદારી જે કેમ નથી અત્યારે હાલ તે લોકો નિભાવતા? કેમ કે જ્યારે લાઈફ પાર્ટનરની જ વાત કરવામાં આવતી હોય તે તેમના સુખ દુઃખ અને દરેકમાં સાથ આપતા હોય છે, તો ત્યારે કેમ લાઈફ પાર્ટનર સાથે વફાદારી કેમ આમાં નહીં? કારણ કે જે મૂલ્યો જે છે એ બદલાયા છે. અત્યારે બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, જેમ નૂડલ્સ ઇન્સ્ટન્ટ જોઈએ છે, જેમ મેસેજીસ વોટ્સએપના ઇન્સ્ટન્ટ જોઈએ છે, કોઈ નેટ પણ ધીમું ચાલતું હોય તો માણસને ફાસ્ટ જોઈએ છે, એમ સંબંધોની અંદરનો સંતોષ પણ બહુ ઝડપથી જોઈએ છે. ધીરજ માટે ધીરજ કેળવવાની અત્યારે કોઈનામાં ધીરજ રહી જ નથી, આ બહુ મહત્વની વાત છે. એટલે પીપલ ડુ નોટ હેવ ટોલરન્સ, એટલે ઇન્ટોલરન્સ વધતું જાય છે, અસહનશીલતા વધતી જાય છે સંબંધોમાં ખાસ કરીને, અને એટલા માટે થઈને બીજી વ્યક્તિની કોઈ પણ આડેવળી વાત ચલાવી લેવામાં આવતી નથી. જો કોઈ વ્યક્તિને બીજી કોઈ રીતે પણ ફાવતું ન હોય પતિ પત્નીને, તો એવું વિચારે છે કે આના કરતાં તો છૂટા થઈ જવું સારું. તો આ જે અસહનશીલતા જે છે એ બાબત અને જે ધીરજનો અભાવ છે, આ બંને બાબતો વ્યક્તિને દૂર લઈ જાય છે, અને એને એ દૂર જવા માટે પોતાના જ માળખામાં રહીને પોતાની બીજી ઈચ્છાઓ, ઇમોશનલ, શારીરિક અથવા બીજી કોઈ પણ ઈચ્છાઓ છે પૂરી કરવા માટે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થાય છે. પણ જ્યારે કોઈ પણ યુવક કે યુવતીની વાત કરવામાં આવતી હોય છે, તો તેમને જો કોઈ અસંતોષ હોય તો તે સમાધાનની સાથે તેનું નિરાકરણ પણ આવતું હોય છે, તો આવી પ્રવૃત્તિ હવે ક્યાંથી ઉદ્ભવવા માંડી છે? ના, એવા પ્રયત્નો થતા હોય છે શરૂઆતમાં. શરૂઆતમાં ચોક્કસ દરેક વ્યક્તિ પોતાના સંબંધને બચાવવાની કોશિશ કરે છે. એવું નથી કે પહેલા જ ધડાકે સીધું એક્સ્ટ્રા મેરિટલમાં કન્વર્ટ થઈ જાય છે, એવું નથી હોતું. પણ એ પ્રયત્નમાં એની ધીરજ નથી હોતી, એ પ્રયત્નમાં નિષ્ફળતા મળે છે. પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ કદાચ બરાબર સમજાવી શકતા નથી, અથવા તો સામેના પોઈન્ટ ઓફ વ્યૂને પોતે સમજી શકતા નથી. એટલે આ બંને ગડમથલો જે છે, ઝઘડા ચાલે, વ્યક્તિત્વને ઘર્ષણો થાય, માનસિક રીતે બંને જણાની વચ્ચેની ખાઈ વધતી જાય, આવા સંજોગોમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જે છે એ જન્મ લેતા હોય છે. ડૉક્ટર પ્રશાંત, આપને એવું લાગી રહ્યું છે કે આની ઉપરથી પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ થઈ રહ્યું છે તેમ? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ હોય કે આધુનિકતાવાદ હોય, તમે ગમે તે નામ આપો, પણ સમાજ બદલાઈ રહ્યો છે એ નક્કી છે. જો તમે સમાજમાં અત્યારે સોસાયટીની અંદર આપણે લેટેસ્ટ મોડલની કાર વિચારી શકતા હોઈએ, લેટેસ્ટ મોડલનો મોબાઈલ ત્યાં જે દિવસે લોન્ચ થાય પશ્ચિમના દેશોમાં આપણને અત્યારે જોઈતો હોય, તો પછી ત્યાંની આવી બધી જે બાબતો પણ જોડે આવવાની જ છે. આ બધું પેકેજ ડીલમાં આવે છે, સારી ખરાબ બાબતો. એટલે યુ કેનોટ ડિસ્ટિંગ્વિશ કે ત્યાંની ખરાબ બાબતો જ અહીંયા લાગુ પડે છે. પણ ત્યાં એટલું બહુ સરસ છે કે ત્યાં બહુ ક્લેરિટી
ક્લેરિટી વધારે હોય છે માણસને કે મારે તારી સાથે નથી રહેવું, એવું સ્પષ્ટ કહે છે. અને એનો અર્થ એવો નથી કે દુઃખ સાથે નથી રહેવું, દુઃખ થયું તું પણ હવે સમજી વિચારે લોકો છૂટા પડતા થયા છે, એ પણ બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા આગળ પણ વ્યક્તિલક્ષીપણું જે છે એ ધીરે ધીરે વધી રહ્યું છે, અને એ વ્યક્તિલક્ષીપણું જે વધી રહ્યું છે એ બહુ મોટી વાત છે. અને આ ચેન્જ છે, તમે એવું ના કહી શકો કે સમાજ ખરાબ થઈ રહ્યો છે, સમાજ બદલાઈ રહ્યો છે એવું ચોક્કસ કહી શકાય. સમાજ જે છે એ હજી પણ બદલાવાનું છે, અત્યારે તો એ સતત બદલાતો રહે છે. એટલે તમે સમાજને ક્યારેય એવું ના કહી શકો કે આ સમાજ જે પહેલાં બરાબર હતો ને હવે બરાબર નથી. મા બાપ જ્યારે હતા કે એના પણ મા બાપ હતા ત્યારે બધું બરાબર હતું ને અત્યારે બધું બગડી ગયું છે, આવું તમે ના કહી શકો. કારણ કે તમે પોતે જ આ સમાજનો એક ભાગ છો, એટલે તમારે તમારી પણ જવાબદારી બને છે જો સમાજ બગડી રહ્યો હોય તો એને રોકવાની. પણ એવું રોકાઈ શકતું નથી એક વ્યક્તિથી, આખા સમાજમાં બધા લોકો ભેગા થઈ અને કોઈક ચોક્કસ સમાજના નિયમોનું અને પરિણામોનું નિર્માણ કરે છે. પણ પ્રશાંતભાઈ, જ્યારે આપણે આ એક્સટર્નલ જે પ્રેમ કિસ્સા આપણે સાંભળતા હોઈએ છીએ ને, તેમાં પણ જ્યારે અત્યારે હાલ જે મર્ડરની ઘટના, મારામારીની ઘટના એ બધી બનતી હોય છે, તો આને અફેર કેવું કે અને એક વિકૃતતા કહેવી? એબ્સોલ્યુટલી વિકૃતિ કહેવાય. અફેર તો બરાબર છે, એક એક મુદ્દા તરીકે છે, પણ એબ્સોલ્યુટલી વિકૃતિ છે. સામેવાળી વ્યક્તિને મારી નાખવાનું એ તો કોઈ પણ હિસાબે ક્યાંય ચલાવી શકાય નહીં. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે હત્યા થાય છે એ અફેરની વાત જે છે આખો સામાજિક પ્રશ્ન છે. પણ જો આ હત્યાને અફેર સાથે જોડી દેવામાં આવે, એમ તો ચોરી કર્યા પછી પણ હત્યા થાય છે, એમ તો બીજી ઘણી બધી અદાવતમાં હત્યા થાય છે, કોઈ ગુંડાઇઝમમાં હત્યા થાય છે, બીજી ઘણી બધી રીતે હત્યા થાય છે. પણ કહેવાનો અર્થ એ છે કે હત્યા એ ડેફિનેટલી એ વિકૃતિ છે, એમાં સોશિયોપેથિક બાબતો વધારે કામ કરે છે. એટલું નક્કી છે કે જ્યારે બે માણસો એકબીજામાં વિશ્વાસ ધરાવતા હોય, પરસ્પર શાંતિને પરસ્પર ટ્રસ્ટ હોય એકબીજાને, ત્યારે ડેફિનેટલી આવી ઘટનાઓ સુધી પહોંચાતું જ નથી. એટલે તો પ્રશ્ન નથી આવતો. પણ જે લોકો આવું કરે છે એ લોકોના ઉછેરમાં પણ ખામી હોય છે, એ લોકોના પોતાના આક્રમકતા વ્યક્ત કરવાની રીતોમાં પણ ખામીઓ હોય છે, એમ ઘણી બધી ખામીઓ લોકોમાં હોય છે. તો ડોક્ટર પ્રશાંત, જ્યારે આપણે આ વિકૃતતાની જ વાત કરતા, તો આ વિકૃતિ ઉદ્ભવવાના કોઈ કારણ હોઈ શકે આમાં? યસ, એ જ મેં કહ્યું અત્યારે કે આવા વિકૃતિવાળા જે લોકો હોય છે એ લોકો સામેની વ્યક્તિને પોતાની માલિકીની વસ્તુ સમજે છે, એને વ્યક્તિ તરીકે, એક જીવંત વ્યક્તિ તરીકે સ્પેસ આપતા નથી. એટલે ઘણી બધી વખત એવું થાય છે કે આ જે આપણે જે વાત અત્યારે કરી છે ત્રણેય કિસ્સાઓની, એમાં તો કદાચ કોઈ પ્રેમીના સગાને મારવાની વાત છે કે એવું કંઈક વાત છે, પણ ઘણી વખત એ પોતાની પ્રેમિકા કે પ્રેમીને જ મારી નાખતા હોય છે. તું મારી ના થઈ શકે તો કોઈ ના થઈ શકે, એ પ્રકારની માનસિકતા હોય છે. એટલે આ લોકોની વિકૃતિ જે છે એટલી હદે ભયાનક હોય છે કે એ સામેવાળી વ્યક્તિને પોતાની માલિકીની વસ્તુ માનતા હોય છે. એટલું જ નહીં, પણ એ લોકોની અંદર જે ગુસ્સો જે છે, અભિવ્યક્ત કરવાની રીત જે છે, એનું બરાબર સમાજીકરણ થયેલું હોતું નથી. એ લોકોને ઉછેર દરમિયાન એવી સમજ પડેલી હોતી નથી, અથવા સમજાવવામાં આવ્યા હોતા નથી કે ગુસ્સો કઈ બાબતે કરાય અને કેવી રીતે કરાય, અને પોતાનું જો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો એને કેવી રીતે અભિવ્યક્ત કરાય. આ બીજું કે સંબંધની અંદર બે જણાએ સાથે રહેવું હોય તો એમાં કઈ કઈ બાબતોનો ભોગ આપવો પડે, કઈ કઈ બાબતોને જતી કરવી પડે, કઈ કઈ બાબતોનો સ્વીકાર કરવો પડે, અને બંને દ્વિપક્ષીય રીતે એડજસ્ટમેન્ટ કરવું પડે. આ બધી જ બાબતો જે છે એ આ પ્રકારને ઉછેર અથવા બીજી કોઈ પણ રીતની ટ્રેનિંગમાં આવે છે. અને ક્યારેક ક્યારેક અમે લોકો ક્લિનિકમાં પ્રી મેરિટલ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ, ત્યારે બધી જ વાત કહીએ છીએ કે ભાઈ તમે લગ્ન કરવા જાઓ ત્યારે કોઈ વસ્તુ ખરીદવા જતા નથી, પહેલા તો એ સમજી લો. તમે એના માટે તમે કોઈ વ્યક્તિની સાથે સહજીવન શરૂ કરો છો, એ વ્યક્તિ જીવંત છે, એ વ્યક્તિને પોતાના વિચારો છે, લાગણીઓ છે, પોતાનો ઓપિનિયન છે, એની અભિવ્યક્તિ કરવાની છૂટ છે, તમે આને સ્વીકાર કરવો બહુ જરૂરી છે. હા, તમારી કોઈ ચોક્કસ નક્કી કરેલી કોઈ તમારી મૌલિક નૈતિકતાનું તંત્ર હોય એની બહાર કોઈ જતું હોય તો ડેફિનેટલી તમે એનો વિરોધ કરી શકો, ભાઈ આવું ના ચાલે એ કહી શકો. પણ એ કહેવાની પણ એક રીત હોય, એ કહેવાની પણ એક ચોક્કસ પદ્ધતિ હોય, ને એનાથી કોઈ બીજાને નુકસાન ન થવું જોઈએ. જ્યારે આવા વિકૃત લોકો છે એવા લોકો તો સોશિયોપેથિક કે સાયકોપેથિક પર્સનાલિટી ધરાવતા હોય છે, અને એટલા માટે ક્રિમિનલ માઇન્ડસેટ એ લોકોનો હોય છે. એટલે એમ કહી શકાય કે જે એક્સટર્નલ અફેર કરતા હોય છે તેમની માનસિકતા જ બદલાઈ જતી હોય છે. હા, એટલે એ વખતે એ લોકોની માનસિકતા બદલાઈ જતી હોય છે, એટલે ક્રાઇમ કરતા હોય છે એ લોકોની વાત છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર પછી જે ક્રાઇમ કરે છે એવા લોકોની આપણે વાત કરીએ છીએ, એવા લોકોની માનસિકતા બદલાઈ જતી હોય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર જે છે એ સામાજિક પ્રશ્ન છે, પણ કોઈને મારી નાખવું એ ડેફિનેટલી ક્રાઇમ છે. પણ જે રીતે એમ કહી શકાય કે જ્યારે કોઈ પણ એક્સટર્નલ અફેર થયું હોય ને ત્યારબાદ જે આ માનસિકતાની જો આપણે વાત કરીએ તો માનસિકતાનો એક અંત આવતો હોય છે, પણ આમાં તો ડાયરેક્ટ મર્ડર સુધી જ તે વ્યક્તિ પહોંચી જતો હોય છે. તો શું આ માનસિકતાને અટકાવવાનો કોઈ કારણ હોઈ શકે? ઉપાયો રાધર
આ માનસિકતાને આવી માનસિકતાને અટકાવવાના ઉપાય હોઈ શકે જ્યારે પણ આવી વાત થતી હોય અને જો કોઈ વ્યક્તિ બે જણ જ્યારે બહુ જ એમ થાય કે અમે બંને એકબીજા વગર રહી નહીં શકીએ આખી દુનિયા વચ્ચે આવે છે બધા લોકો કાંટા સમાન છે બધાને દૂર કરવા જોઈએ જ્યારે આવી બધી બાબતો આવે ત્યારે એ લોકોએ સમજવાની જરૂર હોય છે કે ઘણી બધી વખત તમે જે ઈચ્છો એવું જ બધું થાય એવું જરૂરી નથી અને ક્યારેક એ પણ હકીકત છે કે દરેક સમસ્યાનો ઉકેલ આ લેવલે તો એટલીસ્ટ વાતચીત દ્વારા આવી શકતો હોય છે નહીતર કાનૂની રસ્તો છે જ લીગલ રસ્તો છે છૂટા પડી શકાય લીગલી એક જણને ના રહેવું હોય મેરેજમાં તો બીજા વ્યક્તિને પણ છૂટો થઈ જ શકે છે તો લીગલી છૂટા થઈને કેમ પછી બીજા કોઈ સાથે ન રહેવાય આ પણ એક રસ્તો છે એટલે લીગલ બાબતો આની અંદર આવી શકે છે એમાં ક્યાંય કોઈ આક્રમકતાને સ્થાન નથી એમાં કોઈ કોઈને મારવાની વાત તો અહીંયા કરવાની કોઈ જરૂર જ નથી તમને ન ફાવતું હોય તો ન રહો રાજી ખુશીથી છૂટા પડો અથવા દુઃખ સાથે છૂટા પડો પણ છૂટા પડી જાઓ એના માટે કાયદો છે જ એના માટે છૂટાછેડા છે ડિવોર્સ છે એ લઈને છૂટા પડો અને પછી બીજી કોઈ વ્યક્તિ સાથે જોડી જાઓ પણ જ્યારે એવું લાગતું હોય છે કે ડિવોર્સ નહીં જ મળે મને અને એટલા માટે એને કોઈ પણ રીતે હું દૂર કરું ત્યારે જ્યારે મારવાની વાત આવે છે દેટ ઇઝ એબ્સોલ્યુટલી બેડ એન્ડ ક્રિમિનલ જ્યારે આ ગુનાહિત વૃત્તિની વાત કરતી હોય છે ત્યારે ગુનાહિત વૃત્તિ કરનારની મનોસ્થિતિ કેટલી જવાબદાર તેમાં હોય છે હા એ જ મનોવૃત્તિ જે છે મનસ્થિતિ જે છે એની એ વખતે એને બીજું કશું જ દેખાતું નથી એને માત્ર પોતાને પ્રેમી કે પ્રેમિકા જ દેખાય છે એને સમાજના કોઈ નિયમોની બંધનોની કોઈ પરવા જ નથી હોતી એ બહુ સ્પષ્ટ છે અને એ સિવાયની બીજી કોઈ પણ બાબતમાં એને કોઈ રસ હોતો નથી અને એને એક પ્રકારનું જનૂન સવાર થાય છે અમે તો ઘણી વખત આને ઓબ્સેસિવ લોકો કહીએ છીએ જેમ તમે કદાચ બહુ ફેમસ છે પેલા ડર પિક્ચરનો શાહરૂખ ખાન આ બહુ ફેમસ છે આવા પ્રકારના લોકો અથવા અગ્નિ સાક્ષી પિક્ચરમાં નાના પાટેકરનું એક પાત્ર છે કે એ લોકો એટલા બધા જબરદસ્ત રીતે ઓબ્સેસ્ડ હોય છે પોતે જેને પ્રેમ કરે છે એના માટે અને એ પોતાની માલિકીને માની જ બેસે છે એને ભલે એની સાથે વાતચીત ન કરતા હોય તો પણ એટલે એ પ્રકારની માનસિકતા આ લોકોની ઘડી જાય છે જેને ઓબ્સેસિવ માનસિકતા કહી શકાય એટલે એક પ્રકારની અનિવાર્ય વિચાર દબાણ એ લોકોમાં આવતું હોય કે આ વ્યક્તિ સિવાય હું જીવી જ નહીં શકું અને જે બહુ પહેલાં એવું કહેવત હતું કે પ્રેમમાં પડે એટલે દુનિયા ભૂલી જાય એટલે લોકો એને બધા કવિઓ અને બધા લોકો એની બહુ પ્રશંસા કરે કે આ પ્રેમમાં પડે છે પણ ત્યાં સુધી બરાબર છે એબ્સોલ્યુટલી રાઈટ પણ એ પછીનો જે આ જે સ્ટેપ છે એ જો એ પ્રેમી લેતો હોય તો એ પ્રેમી ના કહેવાય એનામાં પ્રેમનું કે એનામાં સાહજિકતાનું સાલસતાનું કે એનામાં કોઈ પણ ઇમોશનનું તત્વ નથી એનામાં માત્ર ક્રિમિનલાઇઝ્ડ થયેલી ઇમોશનાલિટી છે બીજું કંઈ જ નથી એટલે જ્યારે આપણે કોઈ માનસિકતાની વાત કરીએ કે આ વિકૃતતા જ કહી શકાય તો તેનાથી સમાજને હવે કેટલું નુકસાન થઈ રહ્યું છે કેમ કે જ્યારે મર્ડર સુધી જે કોઈ વ્યક્તિ પહોંચી જતો હોય તેમાં સમાજ એક મહત્વની જો ભૂમિકા ભજવતો હોય અને તેમાં સમાજને અત્યારે કેવી અસરો થઈ રહી છે તો બહુ ખરાબ અસરો થઈ રહી છે કારણ કે નવી પેઢી જોઈ રહી છે કે આ શું થઈ રહ્યું છે નવી પેઢીને એવું થાય છે કે આવું તો બહુ કોમનલી થાય છે અને બીજું કે જે આવું કરે છે એને તાત્કાલિક સજા મળતી નથી એટલા માટે ઘણા બધા લોકોના મનમાં એવો વિશ્વાસ દ્રઢ થતો જાય છે કે અમે કંઈ પણ કરીશું છૂટી જઈશું ન્યાય છે પણ ન્યાયતંત્ર જે છે એ સ્લો ચાલે છે ઘણા બધા કેસ પેન્ડિંગ છે એમાં આવા બધા રોજના કેટલાય કેસીસ બનતા હોય છે તો આવા કેસીસ જે છે પેન્ડિંગ રહે છે એનો ઉકેલ બહુ વર્ષો પછી આવે છે ત્યાં સુધીમાં તો એ લોકો ગરડા પણ થઈ ગયા હોય છે તો આવા સંજોગોમાં જે પછીની પેઢી કે બીજા સમાજના અન્ય લોકો છે એ લોકોને પણ પ્રેરણા ક્યારેક ને ક્યારેક દુષ્પ્રેરણા આધારે એવું કહી શકાય મળતી હોય છે કે અમે પણ આવું કંઈક કરી શકીએ અને એમાં પણ જો મારનાર વ્યક્તિ છૂટી જાય કોઈ પણ રીતે તો એને એવું દ્રઢપણે માની લે છે કે અમે છૂટી જઈશું મારીને પણ પછી તો સાથે રહી શકાશે આવી એક વિકૃત અને અસંભવ માનસિકતા અથવા તો વિચારણા એ લોકો પાળતા હોય છે જે અમુક લોકો એને એક્સેપ્ટ કરે છે સ્વીકારી લે છે જેમ કે જેવી રીતે ટીવી પર ક્રાઇમ શોઝ આવે છે તો ક્રાઇમ શોઝનો મુખ્ય હેતુ લોકોને બચાવવાનો છે ક્રાઇમથી પણ મોટાભાગે જે લોકોમાં ક્રિમિનલ માઇન્ડસેટ છે એ લોકોમાં એની વિપરીત અસર થાય છે એ લોકો ક્રાઇમ શીખે છે કે આવી રીતે ક્રાઇમ કરાય એટલે આ એની અવળી અસરો છે એવી રીતે આવી ઘટનાની પણ અવળી અસરો સમાજ પર થઈ શકે અત્યારે હાલ જે રીતનો સમય બદલાઈ રહ્યો છે અત્યારે હાલ જે કહી શકાય કે ટેકનોલોજીનો અત્યારે હાલ યુગ આવી ગયો છે નાનામાં નાના છોકરાની જો વાત કરીએ તેને પણ અત્યારે હાલ મોબાઈલ કઈ રીતે ઓપરેટ કરવો તે પણ તેને બધું આવડી જતું હોય છે તો એવું કહી શકાય કે અત્યારે હાલ માનસિકતા અને વિકૃતતા જે અત્યારે હાલ બદલાઈ રહી છે જે અત્યારે હાલ વિકૃતતા આવી રહી છે અત્યારે હાલ જે રીતે માણસોમાં તો તેનો કોઈ ટેકનોલોજી પણ કોઈ જવાબદાર હોઈ શકે તેમ ચોક્કસ જે આજે વોટ્સએપ અને જે ઇન્ટરનેટ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા જે અત્યારે રિલેશનશિપના જે સ્ટેટસ બધા બદલાઈ રહ્યા છે એનાથી તો વર્તન પર અસરો બહુ જ બધી થાય છે અને વર્તનની પણ અસરો સોશિયલ મીડિયા પર થાય છે બંનેની અરસપરસ અસરો થાય છે જે સોશિયલ મીડિયા દ્વારા કોઈ વ્યક્તિને તરત જ જાણ્યા જોયા વગર ક્યારેક પ્રપોઝ કરી દેવામાં આવે છે જાણ્યા જોયા વગર ક્યારેક વ્યક્તિ નજીક જતા રહેવામાં આવે છે અને પછી ખબર પડે છે કે આ વ્યક્તિ તો આવી છે એટલે ઘણી બધી વખત આ બધી બાબતો પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે સોશિયલ મીડિયા બહુ જ ઉપયોગી બાબત છે પણ જો એને સાચવીને વાપરો તો એ સર્જનની છરી જેવું છે જો એને સાચવીને વાપરો તો કોઈનો જીવ બચાવી શકે નહીંતર એ જ છરી કોઈને મારી પણ શકે એટલે એવું કહી શકાય કે અત્યારે જે રીતે એક્સટર્નલ અફેરનું
જે અત્યારે પ્રમાણ વધી રહ્યું છે ને તેના કારણે અત્યારે ગુજરાતમાં હત્યાનું પ્રમાણ વધી ગયું છે તેમ કહી શકાય. હા, એટલે આનાથી જ હત્યાઓ વધે છે એવું નથી, પણ આ આ ચિંતાજનક જરૂર છે, ચોક્કસ ચિંતાનો વિષય છે અને આના માટે સમાજશાસ્ત્રીઓએ, મનોવૈજ્ઞાનિકોએ અને બધા લોકોએ, જાગૃત લોકોએ વિચારવું પડશે અને એના માટેની એક એવી કોઈ એજન્સી કે એવું કોઈ કાઉન્સેલિંગ સેન્ટર પણ હોવું જોઈએ કે જ્યાં એ લોકો જઈને પોતે પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે. અમારે ત્યાં ક્લિનિકમાં આવતા જે મેરિટલ પ્રશ્નોના લોકો, પ્રશ્નો ધરાવતા લોકો હોય છે, એમનું ચોક્કસ કાઉન્સેલિંગ થાય છે, કારણ કે સાવ નાની બાબત બહુ જ મોટું અંતર ભવિષ્યમાં ઊભું કરી શકે. જો એને અત્યારથી જ દાબી દેવામાં આવે તો ચોક્કસ ઘણો ફાયદો થતો હોય છે. એ તિરાડ સહેજ નાની જગ્યા પડે, એ તિરાડ બહુ મોટી થતી જાય અને એમાં કોઈક ત્રીજું વચ્ચે આવી જાય છે, એટલા માટે એ તિરાડ મોટી ના થાય એટલા માટે થઈને એ લોકોનું કાઉન્સેલિંગ થાય છે અને લોકોને નજીક લાવવામાં આવે છે. ડોક્ટર પ્રશાંત, જ્યારે એક મહત્વની જો વાત આમાં ઊભી થતી હોય છે તો અત્યારે કોઈ પણ વ્યક્તિ જે આવી માનસિકતા જે રાખતો હોય છે અને જે અત્યારે વિકૃત બની જતો હોય છે તો તેના સ્ટેપ કોઈ હોય છે કે અત્યારે પહેલા સ્ટેપમાં થોડોક ઓછો માનસિક, તેની માનસિકતા થોડીક ઓછી હોય છે, ત્યારબાદ કયા કયા સ્ટેપને કારણે માનસિકતા વધતી જતી હોય છે? એટલે આની અંદર જે છે એ કોઈ પણ રીતે પેલાને નુકસાન પહોંચાડવાનું, શબ્દોથી નુકસાન પહોંચાડવાનું અથવા પોતાના વર્તનથી નુકસાન પહોંચાડવાનું એ કદાચ પ્રાથમિક કક્ષા કહી શકાય. પછી કોઈ બીજી રીતે એની આબરૂને નુકસાન પહોંચાડવાનું એ કદાચ એનાથી સિવિયર કહી શકાય. અને સૌથી વધારે તીવ્ર જે છે એવી રીતે કોઈને હત્યા કરી નાખવી, આવી રીતે આ તીવ્રતાના લેવલ્સ હોઈ શકે. આવા કોઈ ચોક્કસ પેરામીટર્સ આપેલા નથી કોઈ ટેક્સ્ટબુકમાં, પણ એટલું કહી શકાય કે આ બધા એના વિકૃતિના તીવ્રતાઓના કક્ષાઓ છે બધી. એટલે એમ કહી શકાય કે અત્યારે જે રીતે ગુજરાતમાં જે એક્સટર્નલ અફેર્સને કારણે જે હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ને તેમાં પણ જ્યારે ટેકનોલોજીની જો વાત કરીએ તેમજ જે રીતે કોઈ સામાજિક જે સિરિયલોની પણ વાત કરીએ તો તેને પણ અત્યારે હાલ ઊંધી લેવામાં આવી રહી છે તેવા વિકૃત મનુષ્ય દ્વારા. એબ્સોલ્યુટલી, મેં આગળ વાત કરી. ડોક્ટર પ્રશાંત, જ્યારે એક મહત્વની વસ્તુ ત્યારે પણ ઊભી થતી હોય છે કે જ્યારે કોઈ પણ નાનો વ્યક્તિ અત્યારે એટલે કોઈ પણ નાનો બાળક હોય તેનામાં આવી માનસિકતા ન અનુભવાય તેમજ જે એને મગજમાં આવી માનસિકતા ન લાવે તેના માટે ત્યારે કેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ? કેમકે નાના બાળકથી જો શરૂઆત કરીએ તો ત્યારે મોટા સુધરશે તેમ. આ બહુ જ સરસ સવાલ છે, કારણ કે મોટાભાગના વર્તનો જે છે એના એના પાયા કે એના બીજ જે છે એ બાળપણમાં કે ટીનેજમાં રોપાઈ જતા હોય છે. ઘરની અંદરનું જો વાતાવરણ, માતા પિતા વચ્ચેનો સંબંધ જે છે એ જો બહુ જ શાંતિ ભર્યો હોય કે બહુ વ્યવસ્થિત હોય, પતિ પત્ની એકબીજાને પ્રોપર સમય આપતા હોય, એકબીજાની સાથે ઇમોશનલ, સેક્સ્યુઅલ અને સોશિયલ આ ત્રણેય રિલેશનશીપ બરાબર હોય, એ લોકો પ્રોપર એજ્યુકેશન પ્રાપ્ત કરતા હોય તો આ બધા પ્રશ્નો ઓછા આવે છે. અને ડેફિનેટલી એજ્યુકેશનથી બહુ જ મોટો ફરક પડે છે. ભણેલી ગણેલી વ્યક્તિ જે છે એ આવા ક્રાઇમને, આ પ્રકારના ક્રાઇમને એટલીસ્ટ બહુ વિચારે છે કે ભાઈ ના, આ બાજુ ન જવાય, અને સમાજની પણ એને બીક લાગતી હોય છે. મોટાભાગે જે ઘરની અંદર હાર્મોનિયસ વાતાવરણ હોય છે, શાંતિભર્યું વાતાવરણ હોય છે, મનમેળભર્યું વાતાવરણ હોય છે, ત્યાં આવા કિસ્સા થવાની શક્યતા જ ઘટી જાય છે. અને લગ્ન થાય એટલે બે વ્યક્તિ અલગ અલગ લોકો હોય છે, એ બંને વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો થવાના જ, નાના મોટા ઝઘડા થાય, પણ સફળ યુગલ એ છે કે એ ઝઘડાનો ઉકેલ પોતે લાવી શકે. જે યુગલ આ ઝઘડાનો કે સંઘર્ષનો ઉકેલ જાતે લાવી શકે છે એ લોકોનું જીવન સરસ રીતે ચાલે છે. લગભગ બધા જ યુગલો જે છે એની વચ્ચે નાના મોટા ક્યાંક ને ક્યાંક ઘર્ષણો થતા હોય છે, પણ એ લોકો સુપેરે જાણે છે કે અમે એકબીજાને અલ્ટિમેટલી પ્રેમ કરીએ છીએ અને આ જે છે એ ટેમ્પરરી ઝઘડો છે અને એનો ઉકેલ ક્યારેક લાવી શકાય છે. કદાચ બની શકે કે એક વ્યક્તિની ઓપિનિયન અથવા ઈચ્છા બીજી હોય અને બીજી વ્યક્તિની ઓપિનિયન કે ઈચ્છા એનાથી વિરુદ્ધની હોય તો પણ વિરોધી વિચારને સન્માન આપવું એ પણ આ સુખી લગ્ન જીવનનો એક બહુ મોટો પાયો છે. અને સામેની વ્યક્તિને વ્યક્તિ તરીકે સ્વીકારવી, એની કેપેસિટી અને એને લિમિટેશન સાથે સ્વીકારવી, આ બંને બાબતો સાથે જ્યારે સ્વીકાર કરવામાં આવે છે ત્યારે આ ઝઘડા જે છે એ ઓછા થતા જાય છે. ડોક્ટર પ્રશાંત, એટલે એમ કહી શકાય કે અત્યારે કોઈ પણ જે નવદંપતિની જો વાત કરવામાં આવે તો તેમને જો શિક્ષણનો અભાવ હોય તો પણ આવી સ્થિતિ ઊભી થતી હોય છે? યા, એબ્સોલ્યુટલી, શિક્ષણના અભાવમાં આવી સ્થિતિ ઊભી થાય જ છે, કારણ કે જ્યાં લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હોય ત્યાં આગળ ઝઘડા અને એના કારણો બહુ જુદા હોય છે. પૈસાની તંગી હોય તો એ પ્રોબ્લેમ્સ વધતા હોય છે. મોટાભાગે જે છે એ શિક્ષણ દરમિયાન વ્યક્તિની માનસિકતા જે છે પોઝિટિવ થાય છે, ખુલે છે, બીજી વ્યક્તિના બીજાના ઓપિનિયનનો સ્વીકાર કરતી થાય છે અને એટલા માટે માત્ર હું જ સાચો એ માનસિકતામાંથી બચી જાય છે અને બીજાને પણ સાંભળે છે. એટલે જે રીતે મહત્વની વાત કરવામાં આવતો જે અત્યારે હાલ જે લગ્નમાં ભગ્ન જે સર્જાય છે તો તેમાં એમ કહી શકાય કે અત્યારે હાલ મહત્વનું પરિબળ જે અત્યારે યુવક કે યુવતીની સાથે જે સુખમાં
જે તેમને મળવું જોઈએ તેમાં જો અસંતોષ મળતો હોય ત્યારે જ ત્યાં લગ્નમાં ભંગાણ સર્જાતું હોય છે. એટલે અસંતોષ મળતો હોય તો એટલું છે કે બેસીને વાતચીત કરવી જોઈએ, અસંતોષ હોય તો એકબીજાની સાથે ચર્ચા કરવી જોઈએ અને એકબીજાને કહેવું જોઈએ કે ભાઈ આ વાત મને તારી આ વાત પસંદ નથી, તો એને આપણે કેવી રીતે બંને જણા સાથે મળીને દૂર કરી શકીએ. પણ અત્યારે હાલ એવું જ લાગી રહ્યું છે કે આ સમાધાન નહીં, અત્યારે તો ડાયરેક્ટ હવે હત્યા કે મારામારી સુધી જ પહોંચી ગયા છે લોકો. પણ આપણે એટલું જોઈ શકીએ કે આ હત્યા જે છે એનું પ્રમાણ બીજા લોકોની અંદર બહુ રેર છે, વધતું જાય છે નક્કી છે. પણ આવી હત્યાઓ ના થાય એટલા માટે શિક્ષણ, ઉછેર અને નૈતિકતા આ ત્રણેય બાબતોનો બહુ મહત્વનો ફાળો છે. એ ફાળા વિશે સમાજે વિચારવું પડશે, લોકોએ કામ કરવું પડશે અને નવી પેઢીને એના માટે સજ્જ બનાવવી પડશે. જે લોકો આ બધી બાબતો ચૂકી ગયા છે, બીજા વ્યક્તિને વસ્તુ માની બેઠા છે, એવા લોકોની સમજણ જે છે એને બદલવી પડશે. ડૉક્ટર પ્રશાંત, એમ પણ કહી શકાય કે જ્યારે કોઈ પણ નાના બાળકની વાત કરતા હોય અને તેની ઉપર આવી માનસિકતા ન આવે તેના માટે થોડોક તેને ટેકનોલોજીથી પણ થોડો દૂર રાખવો જોઈએ તેવું લાગી રહ્યું છે. એટલે ટેકનોલોજીથી ચોક્કસ એને ટેકનોલોજી સાથે કેવી રીતે કામ પાર પડાય એને સમજાવવું પડે. આનું શિક્ષણ સ્કૂલમાંથી કે માતા પિતા આપી શકે, કારણ કે ટેકનોલોજી જે છે એ સંબંધો પર બહુ જ મોટી અસરો હવે પાડી રહી છે. એટલે અને કમ્પ્યુટર હ્યુમન ઇન્ટરફેસ એ નવો વિષય છે કે જે લોકો વિચાર કરે છે આજકાલ કે કેવી રીતે, કારણ કે એને એકલાને એવું એ પોતે જોડાયેલો છે સામેવાળી વ્યક્તિ સાથે પણ બીજા કોઈને ખબર જ નથી. એટલે પોતાના મોબાઈલથી હજારો માઇલ દૂર રહેલી વ્યક્તિ સાથે જોડાયેલી છે એ વ્યક્તિ અને પણ જે નજીકની વ્યક્તિ સાથે જોડાયેલી નથી. તો આવા બધી બાબતોની અંદર બાળકોની અંદર જે મોબાઈલ વાપરવાની એક સાક્ષરતા કહેવાય કે જેને અમે ડિજિટલ લિટરસી કહીએ છીએ એ હોવી જોઈએ. એનાથી ચોક્કસપણે સરસ ઉછેર થઈ શકે અને બાળકો સમજી શકે કે મારી પાસે જે સગવડ કે સાધન છે એનો ઉપયોગ મારે કેવી રીતે કરવો, એ મારો ઉપયોગ ન કરે, મારે એનો ઉપયોગ કરવાનો છે. તો જે રીતે મહત્વની વાત કરવામાં આવતો, જે રીતે ગુજરાતમાં અત્યાર હાલ એક્સટર્નલ અફેરને કારણે અત્યાર હાલ જે હત્યાની જે સમસ્યાઓ છે તેમજ જે હત્યાની ઘટનાઓ અત્યારે હાલ વધી રહી છે તેની ઉપરથી એમ કહી શકાય કે અત્યારે હાલ વ્યક્તિની માનસિકતા કંઈક બદલાઈ ગઈ છે. અને તેમાં પણ જ્યારે ટેકનોલોજીની જે વાત કરવામાં આવે, ટેકનોલોજીની સાથે સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિને જે લગ્ન જીવન હોય અને તેમાં જો અસંતોષ હોય તો તેને સમાધાનની સાથે પણ તેને પૂરો કરી શકાય છે. પણ જ્યારે હત્યા કે મારામારી સુધી પહોંચી જતા હોય છે તો તેની ઉપરથી એમ કહી શકાય કે એક માનસિકતાની તેને વિકૃતતા જ કહેવામાં આવતી હોય છે. જે ડૉક્ટર પ્રશાંત, આપનો આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. થેન્ક યુ. અને આટલું તો પોઈન્ટમાં બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.